છે આજનો કાર્યક્રમ છે પર્યુષણ સ્પેશિયલ અને હવે હું તમને લઈ જઈશ કેન્ટન દેરાસર હેરોમાં જ્યાં મહાવીર ફાઉન્ડેશને પણ ઉજવ્યા પર્યુષણ અને મહાવીર જન્મ ખૂબ સુંદરતાથી અમે જૈનો પર્યુષણ મહાપર્વ ઉજવી રહ્યા છીએ. જૈનો માટે આ પર્વ આરાધનાનું પર્વ છે, તપશ્ચર્યાનું પર્વ છે, અને એમાં અમે મહાવીર સ્વામી અમારા 24મા તીર્થંકર ભગવંતનું જન્મકલ્યાણક પણ ઉજવીએ છીએ. એટલે બધી રીતે જૈનો માટે આ બહુ અગત્યનો તહેવાર છે. આ દેશમાં લગભગ 60,000 જૈનો છે અને અહીંયા અમે જે આ કેન્ટન દેરાસર છે એ મહાવીર ફાઉન્ડેશન ચલાવે છે. લોકોમાં ખૂબ જ પોપ્યુલર છે, લોકપ્રિય છે, કારણ કે અહીંયા આ વિસ્તારમાં જૈનોની પણ ઘણી વસ્તી છે. એટલે અને આ જે તહેવારની જે મેં વાત કરી પર્યુષણ પર્વ, એ 8 દિવસનું પર્વ હોય અને આજે એમાં આ 5મો દિવસ છે. 5મો દિવસ મહાવીર જન્મ કલ્યાણકનો દિવસ હોય. એમાં ભગવાન શ્રી મહાવીર સ્વામીની માતા ત્રિશલા માતાને જે 14 સ્વપ્ન આવ્યા, એ 14 સ્વપ્નાના દર્શન કરાવ્યા, એ 14 સ્વપ્ન વધાવ્યા, એને અમે વાસક્ષેત્રથી એની પૂજા કરી. એટલે આ પ્રસંગ બહુ ધામધૂમથી આજે ઉજવવામાં આવ્યો છે. For Jains, this is one of our most auspicious times in the whole year. We spend 8 days trying to fast in different forms. So, kokjara ek divas jame, kokjara be divas jame. Some people don't eat at all for the past 8 days. Today is a very important day for us because it's Mahavir Jayanti. So Mahavir Jayanti is the birth of Mahavir Bhagwan, the 24th Tirthankar and the one that's most known to most people around the world. So for us, it's very important to take this day as a very important day and for us to fully understand the trials and tribulations that he had back in 100 to 200,000 years ago. મહાવીર ફાઉન્ડેશન 1986માં એની સ્થાપના થઈ હતી. મહાવીર ફાઉન્ડેશન શરૂઆતમાં તો ઘણું નાનું હતું, પણ અત્યારે અમારી સંસ્થામાં લગભગ 500 થી 600 મેમ્બર્સ છે અને સંસ્થાના જે આ દેરાસર છે તે અમારું મેઇન પીવટ બિલ્ડિંગ કહેવાય છે, જેના હિસાબે પબ્લિક અમને આ દેરાસરના હિસાબે ઓળખે છે. દેરાસરમાં લગભગ અમારે રોજની અવર જવર રહેતી હોય છે અને હમણાં કોવિડના હિસાબે 2 વીક પહેલાં જ અમે દેરાસર ખોલ્યું, તેનો અમને છે ઘણો સપોર્ટ અમારી સંસ્થા તરફથી મળ્યો છે. આજુબાજુના બધા જૈન ઘરો છે, બધાએ આનો લાભ લીધો છે અને રોજ અમારે ત્યાં પબ્લિકનો અવર જવર રહે છે તો એમ જ લાગે કે આપણે કાંઈ તકલીફમાં પડ્યા નથી. એટલે આ હિસાબે જૈન મહાવીર ફાઉન્ડેશનના જે આ સંસ્થા અને જે આ દેરાસર છે તેનો ઉલ્લેખ કરવા જઈએ તો એમ જ લાગે કે એ એક જાતનું છે લેન્ડમાર્ક છે. ને લેન્ડમાર્કને હિસાબે
અહીંયા કોઈને પણ તમે વાત કરો કેન્ટન દેરાસર, એટલે એ લોકોને તરત જ ખ્યાલ આવી જાય કે કેન્ટન દેરાસર ક્યાં છે ને કોણ છે ને કોણ ચલાવે છે. આજે અમારો ઉત્સવ જે 8 દિવસનો પર્યુષણનો છે ખૂબ મહત્વનો છે, અને એમાં જ આ જે સ્ત્રીઓ છે એ લોકો વધારે ઉપવાસ કરે છે, 8 દિવસના ઉપવાસ કરે છે, દેરાસર આવે, ભગવાનની પૂજા કરે, એટલું જ નહીં પણ એમના નાના નાના બાળકોને પણ પૂજા કરતા શીખવાડે. એટલે આ જે પર્યુષણનું પર્વ છે એ અમારા માટે ખૂબ જ મહત્વનું છે, અને દેશમાં અને અમારી પ્રવર્તન ચાલે છે. અમારી પ્રવર્તન એટલે એ દિવસે કશું જ કોઈ પણ વસ્તુને મારવાની નહીં, કિલ નહીં કરવાની, એ ખાસ. અને એટલા માટે અમે અહીંની પાર્લામેન્ટમાં બધે અમે અપીલ પણ કરીએ છીએ. એટલે આ મહત્વનો દિવસ છે. આજે 14 સ્વપ્ન ઉતાર્યા, જે ભગવાન મહાવીરનો જન્મ થયો, પારણા ઝુલાવ્યું, અને લોકો હવે પારણા ઘેર લઈ જશે, પારણું ઘેર લઈ જશે અને રાત્રિ જગો કરશે, અને ખૂબ જ આનંદથી એ લોકો ગીતો ગાશે, નાચશે. એટલે આ ભવ્ય પ્રોગ્રામ છે અને ભવ્ય કાર્યક્રમ છે. મહાવીર ફાઉન્ડેશનને અમારા હાર્દિક અભિનંદન. સમય થયો છે એક નાનકડા વિરામનો, તો મળીએ આપણે થોડીક ક્ષણોમાં એક સુંદર મજાના નૃત્ય સાથે. જય જીનેન્દ્ર અને પ્રણામ બધાને. ઓન બિહાફ ઓફ ઓશવાલ એસોસિએશન ઓફ યુકે ને અમારા આ પર્યુષણ પર્વની આરાધના પૂરી થાય છે, તો બધા જૈન ભાઈઓ બહેનોને વર્લ્ડ વાઇડ અમે શુભેચ્છા પાઠવીએ છીએ અને બધાને મિચ્છામી દુક્કડમ. વેલકમ બેક ટુ શું ચાલે છે. એઝ પ્રોમિસ્ડ હવે પ્રસ્તુત છે એક સુંદર મજાનું નૃત્ય હિરાંગી શાહ દ્વારા. ચાલો ચાલો રે જુવાને જઈએ નિમ નિમ નો વર ઘોડો, ચાલો ચાલો રે જુવાને જઈએ નિમ નિમ નો વર ઘોડો, ચાલો ચાલો રે જુવાને જઈએ નિમ નિમ નો વર ઘોડો. મહાવીર સ્વામી ભગવાનની જય. સમય થયો છે